गंगा मानवी, आज आपना आंगणे पावन परकम्मा करवानो रूड़ो अवसर आयो से। तो हे मानवियु, झट जुनाड़े हालो, हालो मारी बेनड़ियु, हालो मारा भाईयु।
મોંઘા મુલ્લા માનલુ એક વાર હાલો ભવનાથ ના મેળે, કારણ કે અવસર આવ્યો છે. જુનાળા નો મેળો, પરિક્રમા નો મેળો, ગરવા ગડગિરનારની છત્ર છાયામાં એકવાર જાવી આપણે. હા ભાઈ, ગરવા ગિરનારની પાવન પરકમમાં આવીશે તો ઝટ કરો ભાઈ. માનવ્યું ભવે ભવનું ભાથું લઈ લ્યો ભાઈ. એ હાલો મારા ભૈલા, એ જુનાળાની પરકમમાં હાલો. પવન પરકમા ગિરનારની તમે કરજો કરજો માનવજાત, એવું ભાથું બાંધજો ભવ ભવનું. એ તો આવો અવસર યાદ, એ તો આવો અવસર યાદ. હે માનવી, ગઢ ગિરનારે હાલો અને ગિરનારની મોંઘા મૂલી પરકમમાં કરી જન્મો જન્મમાં કરેલા પાપોમાંથી મુક્તિ મેળવી લ્યો ભાઈ. હે અમૂલક માનવીઓ, આંગણે આવેલા અવસરને વધાવી લઈ અને ગરવા ગઢ ગિરનારની પાવન પરકમમાં કરી લઈએ હો. ગરવા ગિરનારની પરિક્રમા, પરિક્રમા એટલે આખા ગરવા ગઢ ગિરનાર ફરતી પરિક્રમા, 36 કિલોમીટરની પરિક્રમા. જ્યાં વેલો બાવો આવે, જ્યાં ઝીણા બાવા આવે, જોગંદર જોગીઓ આવે, છટા જોગીઓ જ્યાં બિરાજતા હોય, અલાક ધૂળો લગાવતા હોય, ગરવા ભજનનો રસ્થાળ પીસતા હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જાપ જપતા હોય, એક બાજુ ડાળા માથા હાવજો બેઠા હોય, અમે જોગીઓ જાપ જપતા હોય, અલગ ધૂળો જ્યાં જગતો હોય, આ ધરતી ગરવા ગિરનારની ધરતી છે. જ્યાં સત દેવીદાસ તો અમે જોવા પડતો હોય, અમર દેવીદાસ એ હોરટની ધરતી. જ્યાં બિલખાની માલિકો શેર સગાસન સંગાવતી છે, અને આ ધરતી અણમોલ ધરતી છે. એકવાર પગ મૂકજો ને તોય બેડો પાર થાય, એ ધરતી હોરટની ધરતી છે. હા હા, અરે મારા વાલીડા, આવો પરિક્રમા કરવા. અને વાત સાચી છે, લાખો ભાવિકો હાથમાં લાકડીઓ હોય, ભેગી ધજાયું હોય, માથે પોટલા હોય, અને જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જાપ જપતા જપતા જતા હોય, જ્યાં ફક્ત ઈશ્વર સ્મરણ જ હોય, કોઈ જાતની નિંદા ન હોય, કોઈ જાતનો પાપ પ્રકોપ ન હોય, ફક્ત સ્મરણ સ્મરણ શિવ 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 શિવના જાપ જપાતા હોય, એ પ્રકરણમાં. કારણ કે આ પ્રકરણમાં 5 પાંડવોએ કરેલી, આ પ્રકરણમાં ભગવાન કૃષ્ણે કરેલી, આ જ પ્રકરણમાંની મલકોર યજ્ઞ જેસલ જાડેજન તોળાંદે આવેલા, આ જ પ્રકરણમાં યજ્ઞ ખીમડીઓ કોટવાલ ને દાળંદે આવ્યા. કારણ કે ગુજરાત ની ધરતીનો નહીં પણ ભારત ભૂમિનો કોઈ પણ સંત હોય એને એકવાર આ ધરતીમાં તો આવવું જ પડ્યું હોય. કારણ કે ગરવા ગિરનારની પ્રકરણમાં છે, જ્યાં હજારો વર્ષોથી જ્યાં ભોળિયાનાથના જાપ જપાય છે, એ પરિક્રમા કહેવાય છે કે આ ગરવા ગિરનારની પરિક્રમા તમે 3 વાર કરો ને તમારું ભવે ભવનું પાપ બળી રાખ થઈ જાય. અરે તમારે કાશીએ જઈ ન શકતા હોય, તમે અમરનાથ ન જઈ શકતા હોય, તમે અશક્ત હોય, પગમાં કઈ બીમારી હોય, અરે અશક્ત માણસ પણ એકવાર પરિક્રમામાં આવે ને તેનું ભવે ભવનું પાપ બળી જાય. જ્યાં ભોળ્યો નાથ બિરાજે છે તેનું આકર્ષણ શિવલિંગ છે ઈ ગિરનાર, એના દર્શન કરો ને તો બેડો પાર થઈ જાય, તો એની પરિક્રમા કરવાથી કેટલું પુણ્ય મળતું હોય છે. હા હા હા, જેનું સ્મરણ કરો, કહેવાય છે જેમ તાપીનું નામ લ્યો તો તમામ પાપ ધોવાઈ જાય, જેમ નર્મદામાં જાઓ, કારણ કે કંકર કંકર મેં હે ગંગર, એકમાં તમે શંકર 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 જપો, એવો જ આ ભોળ્યો નાથ છે. આના એકવાર દર્શન કરવાથી જો બેડો પાર થતો હોય તો એકવાર પરિક્રમા કરો. હા હા હા, એટલે તો માણસો નાના મોટા વૃદ્ધો અને બેંગળીયું માતાઓ 80-80 ગ્રહના માળીઓ પણ જય ગિરનારી કરતા 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 પરિક્રમા કરવા જતા હોય. આ એ મેળો છે, આ મેળો છે ભવ સુધારવાનો,
આ મેળો છે, ઈશ્વરે આપણને જે શરીર આપ્યું છે, આ પગ આપ્યા છે, આ હાથ આપ્યા છે, આ મુખ આપ્યું છે, ઈશ્વર સ્મરણ કરવા માટે આ અણમોલ લાભો છે મિત્રો. આવો આવો, હાલો હાલો મારા વાલીડા, હાલો આ ભવનાથના પરિક્રમણના મેળે, હાલો હાલો મારા વાલીડા, હાલો હાલો મારી માવડીઓ, એ હાલો મારા ભાઈઓ, આ પરિક્રમા કરવા હાલો આવો. એક વાર પરિક્રમા કરો, તમારો બેડો પાર થઈ જાય. જય ગિરનાર મહાદેવ. હર મહાદેવ શબ્દ આવે એટલે હૃદય જ્યાં ઉજળું બની જાય, કારણ કે જ્યાં સિંહ પાકે છે એ ધરતી હોરટની. મિત્રો કહેવાય છે કે કોઈ પણ માણસ હું બોલે એટલે અભિમાન કહેવાય, પણ હું શબ્દ ગિરનારમાં એક જ બોલી શકે એ હાવજ, હાવજ બોલે એટલે હાથી જેવા હાથી ધ્રુજવા મળે, ત્યાં હું 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 થતું હોય એ ધરતી હોરટની, ત્યાં સિંહ હુંકારા કરતા હોય, ગરવા ગિરનારના ઝરણાની મલકો ખળ 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 વહેતા પાણી હોય, અને પહાડે પહાડે ગિરનારના પાણે પાણે જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારના નાદ સુધતા હોય, જ્યાં ઝુગડાઓ તપ કરતા હોય એ પરિક્રમા છે. એકવાર આના પાણામાંથી પગ મૂકી દો ને તોય બેડો પાર થાય, પણ શરૂઆત ક્યાંથી થાય? ભવનાથથી. ભવનાથથી પગે લાગી દર્શન કરી અને પછી પરિક્રમા કરો, અને એ પરિક્રમામાંથી પાછા આવો, તમારું આખું કુટુંબ તરી જાય, તમારી હાથ પીઢી તમે ઉજાડી દો, એ ધરતી ગરવા ગિરનારની ધરતી છે. હાલો 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 બેન, હાલો ભાઈ, હાલો બેનેડ્યું, હોવ પરિક્રમા કરવા હાલો. આ મોંઘો મૂલો અવસર જે આપણને મળ્યો છે એનો લાભો લઈ લ્યો ભાઈ, પરિક્રમા કરી લ્યો. કારણ કે આ ધરતી જેવી છે, કાઠિયાવાડમાં કોગરી ભૂલો પડ્યું ભગવાન, જે ધરતીમાં ભગવાનને ભૂલું પડવું પડ્યું છે, કાઠિયાવાડમાં કોગરી ભૂલો પડ્યું ભગવાન, થાને મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. જ્યાં માણસ જમવા બેઠા હોય, ઘરમાં એક જ રોટલો હોય અને એમાં કોઈ અભ્યાગત આવે, તે અભ્યાગતને મહેમાનને ખવડાવી દે, એ હોરટની ધરતી એના વખાણ છે. આ ગરવો ગળગીનાર જ્યાં છે એ ધરતી હોરટની ધરતી છે. કે પરિક્રમા કરો પ્રેમથી અને હરદામ રાખી નામ, પણ મનવાથી ફળ પામશો એ જન પુર કરશે કામ, પણ મન મન વાથી તું ફળ પામશો, અરે રે ઓ તો પૂરણ કરશે કામ. કવિ એમ કહે છે કે પૂર્ણ શ્રદ્ધાથી એક પરિક્રમા કરો, તમારા મનના મનોરથ પૂરા થશે, તમારી જે ઈચ્છા હશે એ પ્રાપ્ત થશે. પરિક્રમાનો ઉલ્લેખ તો ઘણા શાસ્ત્રોમાં છે, પુરાણોમાં પણ છે. કાર્તક સુધી એકાદશીની મધ્યરાત્રિએ ગરવા ગિરનારને ખોલે અસંખ્ય માનવ મેરામણ ઉમટે છે. શું કામ ભાઈ, આવવાનું કારણ શું? શ્રદ્ધાનું ભાતું લઈને પરિક્રમા કરવા આવે છે. તુલસી વિવાહની વિધિ પૂરી કર્યા પછી પરિક્રમાની શુભ શરૂઆત થાય છે. મધ્યરાત્રિએ પાણીના પૂરની જેમ માનવ મેરામણ ઉમટે છે. ઈ ખાડા, ઈ ટેકરા, ઈ ડુંગરા, ઈ ધાર ચડવી, પણ એનો આનંદ અનેરો છે, જીવનમાં લાવો લેવા જેવો છે. પછી બાળકો હોય, બુઢા હોય, યુવાનો હોય, માતાઓ હોય, દીકરીઓ હોય, એક શ્રદ્ધાનું ભાતું લઈને પરિક્રમામાં આવે છે. શ્રદ્ધા ઈજ ઈશ્વર છે. આજ પણ લાખો માણસો પરિક્રમા કરે છે મિત્રો, જીવન ધન્ય કરે છે. કોઈ જીવજંતુ નીકળે નહીં, કોઈને એરું કરડે નહીં, વીછી કરડે નહીં, કીડી મકોડી નીકળે નહીં, અને ઠેર ઠેર ઉતારા નાખે સાધુ સંતો ધૂણી ધખાવે, અન્ન ક્ષેત્રો
ખુલ્લા મૂકે, આડા ઓડા બાંધી અને જમીન જાઓ, પ્રસાદ લેતા જાઓ, રાવટીમાં આરામ કરો, એવા દિલના દરિયાઓ માણસો આવી પરિક્રમામાં સગવડતા કરે છે. આજ પણ કવિ લખે છે, આવી લીલી પરિક્રમા જો થાયજી, પરિક્રમા જો થાય એ જીનું જીવન ધન્ય બની જાય, આવી રૂડી પરિક્રમા જો થાય જી, શુકલ એકાદશી નું માતમ મોટું ગણાય જી, કાર્તક શુકલ એકાદશી નું માતમ મોટું ગણાય જી, તુલસી વિવાહની વિગત કરીને પાવન પર્યાણ થાય, આવી રૂડી પરિક્રમા જો થાય જી, પરિક્રમા જો થાય ભાઈનું જીવન ધન બની જાય, આવી રૂડી પરિક્રમા જો થાય જી. મઢીએ જુઓ તો દિગંબરો દેખાય જી, જીણા બાવાની મઢીએ જુઓ તો દિગંબરો દેખાય જી, ધૂણા રાવટી ધૂણા ધારીની જુઓ ગાભે પરિક્રમા જો થાય જી, માળવેલે તો માનવ મેરા મણ અતિ ઘણો ઉભરાય જી, પગલે પગલે પાવન દાદા એવી પુણ્ય ભૂમિ પર માય, આવી રૂડી પરિક્રમા જો થાય જી, માળવેલે જાઓ તો માનવ મેરામણ ઉભરાણો હોય, જેણા બાવાની મઢીએ જાઓ તા દિગંબરોના દર્શન થાય, એટલું નહીં બોરદેવીના બિરદવાળી જુગ જૂની જગ્યા જણાય જી, બોરદેવીએ જાઓ જગદંબાના દર્શન થાય, અહોર નિસ આશીર્વાદ વર્ષે છે. અને છેલે કવિ એમ કહે છે, પવિત્રને બહુ પાવનકારી આ દિવ્ય ભૂમિ દેખાય જી, દાસ વિઠ્ઠલ કે દેવ દર્શન ના દિવ્ય ચક્ષુથી થાય, આવી રૂડી પરિક્રમા જો થાય જી.
વાતે હાચી છે, દુહો સાબિતી પૂરે છે. હરણ ધરણ સંચરો ના ચડ્યો ગઢ ગિરનાર, અરે નો નાયો દામો રેવતી એને એળે ગયો અવતાર. આ તો પવિત્ર ગિરનારાયણ ગિરનારની પરિક્રમા તો આવી છે. હાલો મારા વાલીડા, હાલો મારા ભાઈઓ, હો હસવારે હસવારે, હાલો 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 ગરવા, ગિરનારની રૂડી પરિક્રમા એ જાય, જાત્રા એ જાય. હાલો મારા ભાઈઓ, આ લાવો લઈ લઈ. હે મારી માવડિયું, સોરઠની ધરતીની માલિપા આજે ગિરનાર ઉભો છે ને, એ પૂજનીય અને પવિત્ર પર્વત છે હો, જેમાં લીલુડી ઘાટી વનરાયુમાં ખડખડતા જાતા ઝરણાઓના મીઠા મધુરા રણકારથી શોભતો આ ગિરનાર આપણું મોંઘા મૂલું ઘરેણું છે ભાઈ, આપણું રતન છે હો. લીલી વનરાયુ ગુંજતી અને ખળખળ ખળખળ ઝરણાના એ ઉધરતીનું સ્વર્ગ સુહામણું, એ અમારે ગઢ જૂનો ગિરનાર, એ અમારે ગઢ જૂનો ગિરનાર. અરે આજ પવિત્ર ગિરનારની પાવન પરિક્રમા આવી છે એટલે કહેવાનું મન થાય છે કે આ ધરતીમાં સિંહ પાકે છે, ડાળા મથા સિંહ હો. તો ભાઈઓ આ લીલુડી ધરતીમાં શોભતો અડીખમ ગિરનાર અને એમાં બિરાજતા નવનાથ, 84 સિદ્ધો અને 33 કરોડ 33 કોટી દેવતાનો દર્શનનો લાભ લ્યો મારા વલીડા. એ હાલો હાલો, હા હાલો ભાઈઓ હાલો. એ નવનાથ બિરાજતા ઓલિયા અને 84 સિદ્ધો ને સંગ, એ વતે 30 કરોડ દેવી દેવતા, એ તો પ્રક માનો મન. આવા પવિત્ર અને પાવન ગિરનારની ગોદમાં એના સાનિધ્યમાં અનેક મહાન પવિત્ર યોગીઓ સાધુ સંતો બિરાજે છે હો ભાઈ. આવા હજારો તપસ્વીઓની તપોભૂમિવાળા ગિરનારના તમામ તીર્થસ્થળોની આજે આપણે પાવન પરકમ્મા કરવાની છે. એ હાલો મારી બેનડીઓ, હાલો મારા ભાઈઓ, પાવન પરકમ્મા કરવા જાય. હા હા, સાચી વાત છે. અરે પરકમ્માનો તો આનંદ અનેરો હશે હો. લીલુડી ઘાટી વંદરાયુ, એમાં શોભતા ઊંચા ઊંચા ડુંગરા, ખળખળતા ઝરણાનો હાજ, ઊંચા નીચા વળાક વળાક ટેકરા અને કુદરતી વાતાવરણમાં શોભતા કંઈક પ્રાચીન તીર્થસ્થળો છે. અને એમાં મારવેલા ઝીણા બાવાની મઢી તેમજ બોરદેવી પૂજ્ય તીર્થધામ છે. ખરેખર ગરવા ગિરનારના શોભેલા તીર્થધામ. એકવાર આવો આવો ગરવા ગિરનારની ગોદમાં દર્શનનો લાભ લ્યો. જંગલ કરી જાડ્યું અને રૂડા પંખી પંખી કરે કરશોર, એવો લખણ ખળતા ઝરણા હાસ્ય કરે, એવી પરકમા માયા. અરે આવા પવિત્ર ગિરનારમાં અંબાજી, ગોરખ, ઓઘડ, દત્તાત્રેય કાલિકા તેમજ વેલાવન જાંબુવનની ગુફા, ઈટવા, ચામુંદ્રી તેમજ પાટેલ ખોડિયાર જેવા તીર્થ સ્થળોથી હર્યો ભર્યો ગિરનાર અને એની પરકમાનો આનંદ તો ભાઈ અદ્ભુત અને અનેરો છે હો. તો હાલો મારી માવડિયું, એ હાલો મારી બેનડિયું, આ ગિરનારની પરકમામાં હાલો. હે ગિરનાર ઉપર વિરાજતી શક્તિ, તારા ભક્તોનું રક્ષણ કરજે, તારા બાલુડાનું ધ્યાન રાખજે, એવી મા ગિરનાર ઉપર બિરાજતી હોય તલેટી માં ભવનાથ દાદા, દામોદર કુંડ, રેવતી કુંડ, કમંડલ કુંડ એવા પવિત્ર 7 કુંડો જ્યાં બિરાજમાન હોય, અને ગંગા યમુના સરસ્વતી જેવી નદી હો, ત્રિવેણી સંગમ બની ને એમ કહેવાય છે કે સોનરખ નદી જ્યાં વહેતી હોય, જ્યાં મનુષ્ય પોતાના પાપ ધોઈ અને પવિત્ર થઈ શકે,
અને આ ગિરનારી પરિક્રમા કરવા દેશ વિદેશથી કવાચક લાખો યાત્રાળુઓ આવે છે. એમાં ઘણી બધી જ્ઞાતિઓ પણ હોય છે. કઈ કઈ જ્ઞાતિ? તો કે રતપૂત હય હુતાર ખવાત ભાન ભવાયા ભણતર રાવણ નટ કલાલ કાટી કણબી કારળિયા કુંભાર કડિયા વરિયા વાટલિયા ધોબી શેખ સહી સીધી માર્ગી વિરાગી કાપડી રામાનંદી મલાલ મૈયા મોમના બાબી પઠાણ મરાઠા ગેડિયા ચોવટિયા નાગર ચારણ બ્રાહ્મણ વાણિયા ભાટ બારોટ નાગર ચારણ એટલી બધી આવે જ્ઞાતિ કે જે ગણની ગણાય નહીં. આ બધી જ્ઞાતિઓ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આવે છે અને ભક્તિભાવથી આની માન્યતા પણ કરવામાં આવે છે. આ પરિક્રમા કાર્તક સુદ અગિયારસ દેવ દિવાળી અર્થાત તુલસી વિવાહની વિધિ પૂર્ણ કર્યા બાદ આ પરિક્રમાનો પ્રારંભ થાય છે. હાલો 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 મારી માવણીઓ, હાલો મારી બહેનણીઓ, હાલો મારા વાલીડા. આ તો ગિરનારની પરિક્રમા છે હો, પવિત્ર ગિરનારની આ પરિક્રમામાં નાના નાના બાળકોથી માની વૃદ્ધ અવસ્થામાં પગેલા વૃદ્ધો પણ જય ગિરનારી જય ગિરનારી હર હર ભોલે હર હર ભોલે નાદ કરે છે. સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દે છે હો. અરે મારા ભૈલા, આ પાવન પરિક્રમામાં લાખો લાખો લોકો આવે છે હો, જેની ગણતરી કરવી પણ મુશ્કેલ છે મારા વાલા. હા હો, અરે દૂર દૂર દેશ દેશાવરથી દેશ પરદેશથી તમામ જ્ઞાતિના ભાઈઓ બહેનો બાળકો વડીલો વૃદ્ધો, અરે કોઈ પણ જાતના ના જાતના ભેદભાવ રાખ્યા વિના બધાય ગરવા ગિરનારને આંગણે ભક્તિ ભાવથી રૂડી પરિક્રમા કરે છે. હા સાચી વાત છે, કારણ કે આ તો ગરવા ગિરનારની પરિક્રમા છે. એમાં પોતપોતાની હારે લાવેલા સર સામાન ઉપાડી માથે પોટલા ઉપાડી જય ગિરનારી જય ગિરનારી મહાદેવ હર મહાદેવ હર ના નાદ કરતા કરતા હેલા જાય છે હો. આ દ્રશ્ય કેવું રૂપાળું લાગે છે. પવિત્ર જળના ઝરણાઓ અને ઋષિ મુનિના સ્થાનથી શોભતા તમામ તીર્થસ્થાનના દર્શન કરવા એ તો અદ્ભુત લાવો છે. અનેક યજ્ઞો કરવાથી જે પુણ્ય ન મળે એ એક પરિક્રમા કરવાથી મળે છે હો. અરે મારા બહેનો, અરે મારા વડીલો, મારા ભાઈઓ, એક ક્ષણનો વિલંબ કર્યા વિના હાલો હાલતા જ રહ્યો હાલતા જ રહ્યો. આ જૂનાના ગઢ ગિરનારની પરિક્રમા છે. ભવે ભવનું ભાથું બાંધી અને કુલ ભેગું કરી લ્યો મારા વાલીડા. હાસી વાત છે ભાઈ, એ હાલો હાલો મારા વડીલો, માનવીઓને મેળે હાલો, પાવન પરિક્રમામાં હાલો. અરે આવો દુર્લભ અવસર પાછો ક્યારે મળશે મારા ભાઈ? આમાં એવું નથી હો કે ગિરનારની પરિક્રમા ફક્ત હાજા માણસો જ કરી શકે. જો તમારા હૃદયમાં ગિરનારના તીર્થ સ્થળોના દર્શન કરવાની અતૂટ શ્રદ્ધા હોય ને તો ગમે તેવી બીમારી વાળો માણસ, અરે ગમે તેવું શરીર હોય પણ જો સાચી શ્રદ્ધા હોય અને હૈયે હામ હોય તો ગમે તેવો અશક્ત માણસ પણ આ પાવન પરિક્રમા કરે છે હો. હા સાચી વાત છે મારી બહેનડી, હૈયામાં હિંમત રાખી તમામ ભાવિકો તમામ પરિક્રમા વાસીઓ આનંદ કિલોલ કરતા 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 આશરે 36 કિલોમીટરની આ ગરવા ગઢ ગિરનારની આ 68 તીર્થ જેવી જાત્રા આ પાવન પરિક્રમા કરે છે હો. કારણ વાતે સાચી છે, ભગવાને જેની આંખો છીનવી લીધી હોય એવો સૂરદાસ માણસ પણ એક દી અમને વિધિ વરસથી જાત્રા કરતો મળ્યો છે. એવી આ જાત્રા પરિક્રમાની છે હો. કેવી અદ્ભુત વાત છે ભાઈ, આ પરિક્રમામાં આવનાર કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા તરસ્યા નથી રહેતા હો. પરિક્રમામાં અનેક સેવાભાવી મંડળો પોતપોતાના રસાલા સહિત 5 દિવસ ગિરનારને આંગણે પધારી પરિક્રમામાં આવનાર લાખો માનવીઓને હાથ પકડી પકડીને ભાવતા ભોજન જમાડે છે હો, અને પોતાનાથી બનતી સેવા કરી તમામ યાત્રિકોને ચા અને શરબતથી માંડીને અનેક પ્રકારની મીઠાઈઓ ખવડાવી પોતાનાથી બનતું દાન પુણ્ય કરે છે. અરે લાવો લઈ લ્યો લાવો લઈ લ્યો, આવી શ્રદ્ધા અને ભક્તિના સમન્વયથી ભરેલી પાવન પરિક્રમા આજ ગિરનારને આંગણે આવી છે. હાલો હાલો મારી બહેનડીઓ, હાલો મારી માવડીઓ, ગઢ ગિરનારની પરિક્રમા કરીએ, તપોભૂમિના દર્શન કરીએ. અરે ઊંચા નીચા ડુંગરાઓની કરાળોમાં જામેલી લીલી વનરાઈ
ઘેઘૂર ઝાડવાઓ અને ઈ ઝાડવાઓમાં બેઠેલા રંગબેરંગી પક્ષીઓ અને અન્ય પશુ પક્ષીના વાસથી પરકમામાં આવેલા તમામ યાત્રિકો ગરવા ગિરનારની સુંદરતા જોઈ મુગ્ધ બની જાય છે. ઊંચો ગઢ ગિરનાર એની જગત આજ જાત્રા કરે એવી ભાતિ ગળે મારી ભૂમકા ભોજન ને પ્રસાદ તો મળે જ છે, પણ ઘણા ભાવિકો પોત પોતાના ઘરેથી રસોઈ માટેની સામગ્રી આયરે લઈ આવે છે ભેગા કોટકા ઉપાડીને, અને વિશ્રામ ઘણા યાત્રિકો ગરવા ગિરનારની ગોદમાં જંગલમાંથી લાકડા વીણી પથ્થરનો સૂલો બનાવી ભાવતા ભોજન બનાવે છે, પોતે જમે છે અને હાલતા ચાલતા માણસોને પ્રસાદ પણ દેતા રહે છે. અરે વિશ્રામ કરતા જાય, અરે અદભુત દ્રશ્ય લાગે છે. આ ગિરનારનું કેટલી બધી શ્રદ્ધા, કારણ કે આ તો ગિરનારની પરિક્રમા છે, ભવે હરની પરિક્રમા છે, 33 કોટી દેવતાની પરિક્રમા છે. મારી બેનડીઓ, એ હાલો હાલો મારા મોંઘેરા માનવી, આજ પરકમમાં આવી છે, આવો મોંઘેરો અવસર આવ્યો છે તો એને માણી લ્યો માનવી. ભાઈઓ, ગિરનારની આ પાવન પરકમમાં દેશ ને પરદેશથી લાખો યાત્રિકો શ્રદ્ધા અને ભક્તિભાવથી જુનાણે પરકમમાં આવે છે અને જીવનભરના પુણ્યનું ભાથું લઈ જાય છે. હો, એમ કહેવાય છે આ પરકમમાં આદિ સમયથી હાલી આવે છે. પૂર્વમાં આ પરકમમાં રાજા ગોપીચંદ, રાજા ભરતરી અને પરમ બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવોએ પણ કરેલી એમ આપણા પૂર્વજો કહે છે. આમ આખો દી હાલી 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 ને વિતાવ્યો પછી યાત્રિકો રાતના સમયે જુદા જુદા સ્થળે વિશ્રામ કરે છે, પણ ગિરનારની એમના પર એટલી બધી કૃપા હોય કોઈ પણ યાત્રિક ને મોઢા ઉપર થાક નથી દેખાતો. અરે રાત્રિના સમયે તમામ પ્રકરણમાં વાસીઓ ભેળા મળી ગરવા ગિરનારની ગોદમાં રામ ભાવના ભજનો, અરે દુહાને લોકગીતની રમઝટથી પોતાની અંતરની વાણિજ્ય ગરવા ગિરનારને ભક્તિભાવથી ડોલાવે છે. આ હા હા, હુકેલા લાકડા પેટાવી તાપણું બનાવી એના અંજવાળે તમામ પ્રકરણમાં વાસીઓ પોત પોતાની વાણીથી ગરવા ગિરનારના ગુણગાન ગાય છે. આ દ્રશ્ય અદ્ભુત લાગે છે. મહાદેવ હર, મહાદેવ હર. મોંઘા ભૂલા માનવી, તમે કરજો કરજો પ્રકમાયા એ વાડી ખમ ગિરનારને જાગણે હર હર ભોલે નાથ, એ યજ હર હર ભોલે નાથ. શ્રદ્ધા અને ભક્તિની બીજી એ વાત અદ્ભુત છે હો, કે ગરવા ગિરનારમાં એની ઘાટી વનરાયુમાં અનેક જંગલી જાનવરો રહે છે, અનેક પશુઓ રહે છે, પણ હે માનવી, ગિરનારનું એટલું સત છે કે આ પાવન પરકમા દરમિયાન કોઈ પણ મનુષ્યને ક્યારેય કોઈ જનાવર કે કોઈ પશુએ રંજાયડા નથી હો. અરે જીવ જંતુ ઝેરી જનાવર તો ઠીક, પણ માખી કે મચ્છર પણ કરડતા નથી. આજ આદિ અનાદિથી આવતી આ પરકમામાં ક્યારેય પણ પશુ કે જનાવર કરડવાનો કોઈ દાખલો નથી મારા ભાઈ. આમ ગિરનારમાં બેઠેલા તમામ દેવી દેવતાની પરકમા વાસીઓ પર મીઠી નજરું છે ને ભાઈ, આથી જ આવું શક્ય બને છે હો. તો હાલો હાલો મારા માનવી, હે મોંઘેરા મહેમાનો, હાલો પરકમા કરવા જાય. હાથમાં લાકડી હોય, ગિરનારનો ભેળો નાદ હોય અને લાખો માણસોનો મેળો ભરાણો હોય એવી આ પરકમા છે. આવો આ ગિરનાર જે હોઠની ધરતીની માલિકા ઉભો છે એ પૂજનીય અને પવિત્ર છે હો. અરે આખા ભારતની માલિકો જેટલા પર્વતો છે એમાં ગિરનારનું
મોખરાનું સ્થાન છે. એક હિમાલયને બીજો ગરવો ગઢગિરનાર આખા ભારત દેશનો ઉત્તમ ગણાય. અરે એમ કહેવાય છે કે વેદોમાં પણ આ ગિરનારનું અણમોલ ઉલ્લેખ છે. હાસી વાત છે ભાઈ, આમ સોરઠની ભૂમિને શોભાવતો અને પોતાના અફાટ સૌંદર્યથી હર્યો ભર્યો ગિરનાર સોરઠની ધરતીનું ઘરેણું છે ભાઈ. એટલું જ નહીં પણ હજારો વર્ષ પહેલા લખાયેલા પુરાણોમાં પણ ગિરનાર પર્વતની ઘણી ગાથા છે, જેમની ઉપર નવનાથ અને 84 સિદ્ધોના બેસણા છે અને 33 કોટી દેવતા તો માત્ર ગિરનાર ઉપર જ બિરાજે છે. તેથી જ આ પવિત્ર ગિરનારને દેવતાઓનો પર્વત કહેવામાં આવે છે. તો હાલો મારી માવડિયું, એ હાલો મારી બેનડિયું. હા હાલો હાલો મારી બેનું, હા સાચી વાત છે. આ તો હોલોટનો ગરવો ગિરનાર, જ્યાં સિંહ પાકે છે આખા ભારતની માલિકોર, જો સિંહ પાકતા હોય ને તો હોલોટની ધરતીમાં ને એના હેઠા પાણી પીને હોલોટના માણસો સવર જેવા થાય છે. અને આ હોલોટની ધરતીની માલિકોર 9 લાખ લોબડિયા જન્મી છે એ હોલોટની ધરતી. અરે આ પવિત્ર ગિરનારને પાણે પાણે અદભુત વાતો પડી છે. અનેક કવિઓએ અનેક પુરાણકારોએ ગરવા ગિરનારના ક્ષણે ક્ષણે બદલતા સૌંદર્યની ઘણી ઘણી વાતો કરી છે. અને આ ગિરનારનો આકાર ભગવાન શિવ જેવો ભોળાનાથ જેવો હોવાથી એને શિવ સ્વરૂપ માનવામાં આવે છે. આપણે એને દર્શન લાભ લેવો છે. હો સોરઠ ધરામાં શોભતું ઓલું એડસઠ તીર્થનું ધામ, એમાં દેવી દેવતા અવતર્યા, એવું મારો ગરવા ગિરનારનું નામ, એવું મારો ગરવા ગિરનારનું. સાચી વાત છે ભાઈ, જ્યાં દેવી દેવતા અવતર્યા હોય એવા પૂજનીય અને તપોભૂમિ વાળા ગિરનારને આંગણે એની તળેટીમાં ભોળ્યોનાથ ભવનાથ બિરાજે છે, જે સ્વયંભૂ શિવ તમામ ભાવિક ભક્તોને પોતાની અમી દ્રષ્ટિથી દર્શન દે છે. હો શિવ સમાન દાતા નહીં મારો ભોળ્યો ઈ ભગવાન, એ વડા ભીડ ગિરનાર ને રોપતો, એ તો ભભૂતિયો ભવનાથ. જ્યાં જટાળા જોગીઓ અલખ જગાવે છે એવો આ ગરવો ગણગિરનાર, જુગે જુગ થી પહેલો ગરવો ગણગિરનાર. અને આવા પ્રાચીન પુરાતન ગિરનાર ઉપર ભગવાન નેમિનાથની ટૂંક આવે છે. આ અતિ પુરાતન જૂની છે. અહીં ભગવાન નેમિનાથની મોટી મૂર્તિ અને બીજી બાજુ 24 નાની નાની દેરીઓ છે, જેમાં 24 તીર્થકરો બિરાજે છે. આ બધા મંદિરનો લાભ, આ જૈન મંદિરનો લાભ તો અણમોલ છે. અહીંથી આગળ જાય એટલે એક બીજું તીર્થ આવે જેનો ઉલ્લેખ આપણા પુરાણોમાં પણ બતાવાયો છે. આ જગ્યાને ગૌમુખી ગંગા કહેવાય છે. હજારો વર્ષ પહેલા એક બ્રાહ્મણે અહીં કઠોર તપસ્યા કરી. ઓમ ગંગે નમઃ, ઓમ મહાદેવ મહાદેવ, હર 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 હર. અને માં ગંગાને પ્રસન્ન કર્યા હતા, ગંગામાં પ્રગટ થયા અને બ્રાહ્મણના તમામ પાપો ધોઈ નાખ્યા. હો ત્યારથી આ જગ્યા ગૌમુખી ગંગાના નામે જાણીતી છે. અહીંથી આગળ માં અંબાના બેસણા એટલે માં અંબાની ટૂંક આવે છે. જગદંબા અંબા તું જાગતી, મારી ગિરનારે બેઠી માત, પણ યખંડ તારા દીવડા બળે, માડી પર ગાંઠિયા પોયા, એ માડી પર ગાંઠિયા પોયા.
સ્વરૂપ એટલે માં અંબાના બહેણા છે, ગિરનાર પર્વત ની ઊંચી ટૂંક છે. આહલાદિત પવન ને આજે બહુ જ સોક્ત તીર્થસ્થળ પ્રાચીન પુરાણું છે. આગળ જાય એટલે ગુરુ ગોરખનાથ નો ધૂણો આવે. હજારો વર્ષ પહેલા ગુરુ ગોરખનાથે અહીં રાજા ભર્તુહરિ અને રાજા ગોપીચંદ ને ઉપદેશ રૂપી જ્ઞાન આપેલું. બાજુમાં રાજા ગોપીચંદ ની ગુફા પણ છે હો. ઈથી આગળ કમંડળ કુંડ નામે એક કુંડ ખૂબ પ્રચલિત છે અને છેલ્લે છેલ્લે ગિરનાર ની ઊંચામાં ઊંચી ટૂંક છે જે ભગવાન ગુરુ દત્તાત્રેય ની ટૂંક કહેવાય છે. અહીં ગુરુ દત્તાત્રેય બિરાજે છે. ગિરનારમાં બેઠેલા નવનાથ અને 84 સિદ્ધોના ગુરુ દત્તાત્રેય છે. આ ટૂંક ચડવી થોડી કઠણ છે હો ભાઈ. તોય હજારો યાત્રાળુઓ અહીં દર્શને આવે છે હો. આ ઉપરાંત ગિરનારમાં રાણક દેવીએ જે થાપા મારેલા ને એ જગ્યા પણ હાલમાં મોજૂદ છે હો. આવા પવિત્ર અને પાવન ગિરિનારાયણ ગિરનાર એક તપોભૂમિ છે, એક સિદ્ધ ભૂમિ છે. આવી પવિત્ર અને પાવન ભૂમિનું દર્શન કરવું એ આપણા માટે તો અદ્ભુત લાવો ગણાય હો. પણ તમે માનો માનવ હર કે હાલ જો એ રુડા ગજબ જો ગિરનારી નાદ. હે માનવી, આજ આપણે 33 કોટી દેવી દેવતાની પ્રદક્ષિણા કરી એના દર્શન કરી કાયાને કૃતાર્થ કરવાની છે. મહાદેવ હર ગરવા ગિરનારને નમન કરવાનું છે. હેની આપણે જાત્રા કરવાની છે ભાઈ અને આપણી સોરણની ભૂમિને વંદન કરવાનું છે. ખડક ધરતી જ્યાં ખડક ની આકરી ડુંગરા ડુંગરે ને ભરાડો, મુકુટસા મંદિરે ગાજતા શીજ ધરી ગજવતા ગગન ઊંચા પહાડો, અને ગીર ગૌરવથી જ્યાં નેશમાં અને ખડકથી દૂધની પિયુષ ઝરણી આવી ભારતીય ભૂમિની વંદુ તન્યાવડી તને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. આવી આપણી સોરઠની ધરતી ને એમાં એમાં અડીખમ ઉભેલો ગિરનાર, અરે એની પરિક્રમામાં બેઠેલા તમામ દેવી દેવતાના દર્શન, ખરેખર આવો અણમોલ લાવો આવ્યો છે ભાઈ. તો હાલો હાલો જુનાણાની જાત્રાએ જાય, લીલી પરિક્રમામાં જાય અને ગિરનારની પવિત્ર તપોભૂમિનું દર્શન કરી આપણા ખોડિયાને પાવન કરી લઈ આપણને મળેલા આ મોંઘેરા માનવ જન્મને સાર્થક કરી લઈ ભાઈ, અરે આપણો ફેરો સફળ કરી લે. હાલો હાલો પરકમમાં કરી લે. યજ્ઞાન જ ઉછળતો ઓલા મન મુખે યાદ પણ ગિરનારી ગિરન
નારી ના નાદ ગુજવતા એ ઓલી પ્રકમા માયા. ચાલો હાલો જૂનાળાની પ્રક્રમામાં જાય અને ગરવા ગિરનારી એનો નાદ ગજવીએ, એને ડોલાવીએ. હાલો માનવજી, તમને કદાચ ખબર નહીં હોય કે આ પ્રક્રમાનું શું પુણ્ય છે. આ હા, અને આ પ્રક્રમાની શરૂઆત પહેલાં કોણે કરી? તો સાંભળો 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 મારા વલીડા, હાલો હાલો પ્રક્રમા કરવા જાય. ગિરનારને પરમ અને પવિત્ર માની તેની દર વર્ષે પ્રદક્ષિણા એટલે કે પરકમ્મા કરવામાં આવે છે, જે પરકમ્મા આદિ કાળથી હાલી આવે છે, જેનો ઉલ્લેખ આપણા પુરાણોમાં પણ દર્શાવાયો છે. એટલું જ નહીં પણ અનેક યજ્ઞો કરવાથી જે પુણ્ય મળે એટલું જ પુણ્ય આ પાવન ગિરનારની લીલી પરકમ્માથી મળે છે હો. 33 કોટી દેવી દેવતાના દર્શનથી મળે છે એવું આપણા પુરાણો બતાવે છે. અરે એટલું જ નહીં પણ સ્કંદ પુરાણમાં તો ભગવાન વેદ વ્યાસ બતાવે છે. અરે હાવ હાચી વાત છે, હજારો વર્ષો પહેલા દેવતાઓને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ ખેલાણું હતું અને ભયંકર યુદ્ધમાં દાનવોનો ઘોર પરાજય થયો. ભગવાન વિષ્ણુએ દાનવોનો નાશ કર્યો અને દાનવો મૃત્યુ પામ્યા, દૈત્યોનો નાશ. અને ભગવાન વિષ્ણુ ગિરનાર પર્વત પર આવ્યા ત્યારે સર્વ દેવતાઓ ભેગા મળી ભગવાન વિષ્ણુને દામોદરનું નામ આપ્યું. દામોદર ભગવાન કહેવાના. આમ દૈત્યોનો નાશ વિનાશ અને એનો ઘોર પરાજય, એનો ખુશીનો દિવસ દેવતાઓ આજે હર્ષ ને ઉલ્લાસથી મનાવે છે અને એની પ્રદક્ષિણા પરિક્રમા કરી નમન કરે છે. ઓ હાલો હાલો મારી બેનડીઓ, ભવનાથના મેળે પરિક્રમાના મેળે હાલો. અને ઈ દિવસ હતો કાર્તક સુદ 11 અને એટલે જ પવિત્ર તીર્થ ગિરનારની પરિક્રમા કાર્તક સુદ 11 થી પૂનમ સુધીની માનવામાં આવે છે. આ પરિક્રમા કરવી એ તો જિંદગીનો અનુપમ લાવો છે ભાઈ. પાવન પરિક્રમા કરવાથી મનુષ્ય અનેક યોનિના પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને મનવાંછિત ફળોની પ્રાપ્તિ થાય છે. તેમજ પરિક્રમાના પુણ્યથી મનુષ્યોને પ્રેત યોનિમાંથી પણ મુક્તિ મળે છે. હજારો તપસ્વીઓની તપોભૂમિવાળા પવિત્ર ગિરનાર અને એની પરિક્રમા એ તો 68 તીર્થની જાત્રા ગણાય છે હો. આવો આવો ભાઈ, આ તો જન્મ જન્મના ફેરા ટાળે એવી પાવન પરિક્રમા. આવો મહામૂલો અવસર તો ભાગ્યશાળીને મળે, આવો અણમોલ અવસરને ચૂકે એનો તો અવતાર એડે જાય હો ભાઈ. તો ભાઈઓ બહેનો માવડિયું, હાલો અવતાર સુધારી લ્યો, હાલો પરિક્રમા કરી લ્યો, ભોળા માનવીઓ પરિક્રમા કરી લ્યો. તપો ભૂમિ ગિરનાર તણી જે માણસ તીર્થ ના ધામ એવા જટાળા જટાળા જોગીની જાત્રાએ આવી પ્રકમા માયા. આ તો જટાળા જોગીની જાત્રા છે. એ પ્રકરણમાં આવા જટાળા જોગી જેવા પવિત્ર પૂજનીય ગિરનાર ગિરનારની પ્રક્રમા કાર્તક સુદ 11ની સવારે શરૂ થાય છે. ઓ કાર્તક સુદ એકાદશીના શુભ દિવસે ગિરનારને આંગણે પધારેલા તમામ લોકો, ગિરનારની પ્રક્રમા કરવા આવેલા તમામ માનવીઓ ભોળા મહાદેવ ભવનાથના આંગણે પહોંચે છે અને તમામ ભાવિકો ભવનાથ દાદાના દર્શન કરે છે અને ભવનાથ દાદાની બાજુમાં જ આવેલા મુરગી કુંડના દર્શન કરી કુંડમાંથી પાણીની અંજલી લઈ ચરણામૃત લે છે અને ભવનાથની આજુબાજુમાં આવેલા તમામ દેવી દેવતાના દર્શન કરે છે. ઓ હાલો બેનડીઓ, હાલો માવડિયું, ભોળિયાનાથ ગિરનારના દર્શને એની પરિક્રમા કરવા હાલો. અને તમામ ભાવિકજનો જય ગિરનાર જય ગિરનાર, મહાદેવ હર 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 ભોલે, બમ બમ ભોલેના જય ગિરનાર. વાતાવરણને ભક્તિમાં મંત્ર મુક્ત કરી દેશે. આમ તમામ ભાવિકજનો તમામ યાત્રિકો કાર્તક સુદ 11ની રાત્રિ ભોળા ભવનાથને આંગણે હર્ષ અને ઉલ્લાસથી વિતાવે છે અને ગરવા ગિરનારના પેટાળમાં શોભતા ભવનાથને આંગણે ભક્તિભાવથી દર્શન કરે છે.
એક તો આ સ્થળનું અનુપમ પવિત્ર સૌંદર્ય અને બીજું ભાવિકોની ભક્તોની ભક્તિમય ભાવનાનો રંગ, જાણે અભૂતપૂર્વ સુભગ સમન્વય રચાઈ જાય છે હો. આ આનંદ તો એકવાર જાતે અનુભવો તો જ એનો તાગ મળે ભાઈ, એને બોલવા તો શબ્દો ટૂંકા પડે હો. આવી આવરણનીય પરકમાનો લાવો તો લેવા જેવો છે ભાઈ. હાલો હાલો ભાઈ, ગરવા ગિરનારના દર્શન કરવા હાલો. મહાદેવ હા 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 હા, ગિરનારની ગોદની માલકોર અગિયારસની રાતે ભવનાથના આંગણે રાત વિતાવ્યા પછી, ભવના દાદા પાસે રાત વિતાવ્યા પછી તમામ ભાવિકો, પરિક્રમા કરવા આવેલા તમામ ભક્તો બારસની વહેલી હવારે ભવનાથથી આગળ વધી ઉત્તર દિશામાં પહાડો વટાવતા હાલતા જાય છે. જય ગિરનારી જય ગિરનારી જાપ કરતા જાય છે. અને ગિરનારની લીલી વંડરાયું પહાડો ખળભળતા, ખળખળ ખળખળ વહેતા ઝરણા, અને નિહાળતા 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 તમામ ભક્તજનો જંગલની આગળ કેળીમાં આગળ વધ્યા છે. ઘટા ઘોર વંડરાયું, કુદરતી ઝરણાઓ, હર્યો ભર્યો ગિરનાર, અને દેવ દેવસ્થાના દર્શન કરતા કરતા યાત્રિકો 3.5 માઇલ જંગલમાં હાલી મહાન સંત જેનો જોટો ન મળે એવા સંતોના દર્શન જ્યાં જોવા મળે, મનની આધી વ્યાધિ ઉપાધિનો નાશ થઈ જાય, જેના સ્મરણ કરવાથી દુર્ગ પાર થઈ જાય એવા સંત ઝીણા બાવાની મઢીએ એની પૂર્ણ કુટીરે પહોંચે છે. અને ત્યાં તમામ ભક્તો રાત્રિનું રોકાણ કરે છે અને વિશ્રામ કરે છે. હો પણ ઝૂંપડી એ ઝૂંપડી અદભુત રૂપતી, એના જગમાં ફરકતા નામ. પણ એનું માતમ, એની શરૂઆત પરિક્રમાની કેમ થઈ? પ્રસંગ અદભુત છે. એમાં ઝીણા બાવાની મઢીએ સંતોના ધૂણા દેખાય, કહેવાય છે કે પરિક્રમા બહુ અઘરી હતી, ખૂબ જ કઠિન હતી. અઘોર જંગલ, હિંસક પ્રાણીઓ રંજાડે, કોક કોક સીધો સંતો પરિક્રમા કરતા એના તપના આધારે, પણ માણસ કોઈ પરિક્રમા કરી શકતું નહીં. પણ સરોવર તરુવર સંતજન ચોથા વર્ષે મેઘ પરમા રથને કારણે ત્રણે ધરિયા દે, કઈક સંતોની કૃપા વર્ષી અને માણસ પરિક્રમા કરે છે એનો આ રૂડો પ્રસંગ છે. કારણ કે સંતો માણસોનું કલ્યાણ કરવા માટે જન્મા છે. દર શિવરાત્રીએ સંતો જુદી જુદી જગ્યાએ મળે, જુદી જુદી મઢીએ જાય, મેળા થાય, સત્સંગ કરે, પછી ક્યારેક નવનાથ, 84 સિદ્ધો, સતી જતીઓ, એકવાર દત્ત પ્રભુને દરબારે, કોઈ વાર ગોરખ ધૂણે, ક્યારેક ક્યારેક ભરતરી ગોપીચંદના ભોઈરાઈ, લક્ષ્મણ જતીના ધૂણે, દાતારને ડુંગરે, વેલા બાવાને વડલે, રૂખડ બાવાની મઢીએ, ઝીણા બાવાની મઢીએ, ભરતવન શેષાવનમાં, એમ જુદા જુદા સ્થાને સંતો શિવરાત્રી મળે, સત્સંગ કરે. એવામાં એકવાર ઝીણા બાવાની મઢીએ સૌ સંતો પધાર્યા છે. દત્ત ભગવાનનો દરબાર ભરાણો છે, ગાંજાની ચલમો ફરે છે, ચલમ ફરતી 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 એમ કહેવા છે કે ઝીણા બાવા પાસે આવી ત્યારે દત્ત ભગવાનના શિષ્ય સાગરગર એમ કહે છે, ઝીણા બાવા તમને એક પ્રશ્ન પૂછું, જવાબ આપશો? ઝીણા બાવા એમ કે, શું કામ જવાબ નો આપું, તમે તમારા પૂછો. કેવું ચિત્ર હશે? ઝીણા બાવાની મઢીએ દત્ત ભગવાનના સાનિધ્યમાં દત્તનો દરબાર ભરાણો, એ ચિત્ર કેવું હશે?
જીના બાવાએ કીધું જરૂર પૂછો, હું જરૂર મને જેવું લાગશે એવો જવાબ આપીશ. દત્ત ભગવાનના શિષ્ય પૂછે છે, જીના બાવા તમારું નામ ખોટું છે, તમે જાડા છો, નામ તમારું જીણા બાવા છે, તો એમ કરીએ તો જાડા બાવા નામ રાખીએ? તો જીણા બાવાએ સુંદર જવાબ આપ્યો, ના ના, હું જીણો છું, મારું નામ છે એવો જ હું છું. ના ના, તમે જાડા છો, તમે જીણા છો એનું પ્રમાણ આપો તો ખબર પડે. જીણા બાવા એટલું બોલ્યા, પ્રમાણ આપું તો વાત સાચી માનશો ને? સૌ સંતો એ એટલું કીધું, હા તો સાચી વાત માનશું તમારી. દત્ત ભગવાન બેઠા બેઠા દાંત કાઢે છે, આ બધી મસ્તી જોવે છે, રોનક જોવે છે. પ્રમાણ આપો, જીણા છો એનું પ્રમાણ આપો. હાથમાં જે ચલમ હતી એમાંથી ગાંજો કાઢી લીધો, ચીપિયાની અણીએથી જે કાંકરી હોય કાઢી નાખી, ચલમ કોરી કરી નાખી. બધા સંતોને કીધું, જોઈ લ્યો આમાં છે કઈ આડું? જોયું, કઈ નથી. જીણા બાવાએ જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી કહેતા કહેતા માથા ઉપર ચલમ મૂકી ધીરે ધીરે માથું અંદર ગયું, ચલમ હોહરવા નીકળી ગયા. સંતો જોઈ રહ્યા. જીણા બાવાએ એટલું કીધું, બોલો હવે તો હાચો ને, જીણો હાચો કહેવાય ને, હવે તો જાડો નથી ને, હવે જાડા બાવા નહીં ને. સંતો નમી પડ્યા, દત્ત ભગવાન ખુશ થઈ ગયા. ગિરનારીની જય બોલાવે, જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી. દત્ત ભગવાન રાજીના રેડ થઈ ગયા, મોજના તોરા મીંડા છૂટવા. જીણા બાવાને એટલું કીધું, જીણા બાવા આજ મારી પાસેથી કંઈક માગી લ્યો. જીણા બાવા નમ્રતાથી કહે છે, પ્રભુ કાંઈ માગવું નથી, શું ઘટે છે? તમારું સાનિધ્ય મળ્યું છે, ગિરનારનું સાનિધ્ય મળ્યું છે, 84 સિદ્ધોનું સાનિધ્ય મળ્યું છે, કાંઈ માગવું નથી. ના ના, કંઈક માગો, કંઈક માગો, પણ મને કંઈ ઘટતું નથી, મારે શું માગવું? આજ મારે તમને કંઈક આપવું છે, દત્ત ભગવાન એમ કહે છે. જીણા બાવા પગમાં પ્રણામ કરીને કહે છે, આપવા માગતા હો, કંઈક આપવું જ હોય તો આપની પાસે થોડાક વરદાન માગો. પહેલી માગણી મારી એ છે કે દર કાર્તિક સુધી એકાદશીના રોજ માનો મેરામણ સેલાઈથી કોઈ પણ વિઘ્ન વિના પરિક્રમા ગિરનારની કરી શકે એવું વરદાન આપો. બીજું, આ 4 દિવસની પરિક્રમામાં કોઈ માણસને હિંસક પ્રાણી હિંસા ન કરે એવું વરદાન આપો. ત્રીજું, પરિક્રમા 4 દિવસમાં કોઈ એરુ જાંજર કાન ખજૂરો વીછી કીડી મકોડો કોઈ નીકળે નહીં, કારણ કે રસ્તામાં જંગલમાં ડેરા તંબુ તાણીને જેને રાંધીને ખાવું છે, ભક્તિ કરવી છે, એનું રક્ષણ થાય, એના માટે કોઈ જીવ જંતુ નીકળે નહીં, કોઈ ભૂલો પડે નહીં જંગલમાં, અને ભૂલો પડે તો એનો ભૂમિયો રસ્તો બતાવે, અને કોઈ ચોર લૂંટારાઓ કોઈને લૂંટે નહીં. આટલું તમારી પાસે માગું છું, જેથી કરી માણસ પરિક્રમા કરી શકે અને પરિક્રમાનું પુણ્ય પ્રાપ્ત કરી શકે. દત્ત ભગવાન રાજી થઈ ગયા.
ધન્ય છે જીના બાવા, તમારી ભક્તિને ધન્ય છે, તમારી સાધનાને ધન્ય છે, તમારી માગણીને ધન્ય છે. તથાસ્તુ કહી વરદાન આપ્યા. આજ પણ લાખો માણસો પરિક્રમા કરે છે મિત્રો, જીવન ધન્ય કરે છે. કોઈ જીવ જંતુ નીકળે નહીં, કોઈને એરું કરડે નહીં, વીછી કરડે નહીં, કીડી મકોડી નીકળે નહીં. અને ઠેર ઠેર ઉતારા નાખે સાધુ સંતો, ધૂણી ધખાવે, અન્ન ક્ષેત્રો ખુલ્લા મૂકે, આડા ઓડા બાંધી અને જમીન જાઓ, પ્રસાદ લેતા જાઓ, રાવટીમાં આરામ કરો, એવા દિલના દરિયાઓ માણસો આવીને પરિક્રમામાં સગવડતા કરે છે. મહાન સંત ઝીણા બાવાની આ જગ્યાએ તમામ પરકમમાં વાસીઓને પ્રસાદી ઉપરાંત ભાવતા ભોજન અને ચા પાણી મળે છે હો. તેમજ રાત્રિ દરમિયાન તમામ ભાવિકજનો પોતાની સાથે લઈ આવેલા સામાન દ્વારા રસોઈ બનાવી કુદરતી વાતાવરણનો અનુભવ કરે છે અને મુખે ગિરનારના જાગતી વાતાવરણને ભક્તિમય બનાવી દે છે. ઈ ભક્તિ રસ તો જેણે પીધો હોય ઈ જાણે હો ભાઈ. આ તો જીના બાવાની મઢી જ્યાં એવી સારી વ્યવસ્થા કરવામાં આવી છે, લાખો માણસો ત્યાં આરામ કરતા હોય, વિશ્રામ કરતા હોય, અને પાણીના કેટલાય ટાંકા ભર્યા હોય, કેટલાય પાણીના નળ હોય, હોવ પાણી મીઠું પીતા હોય, અમૃત જળનો રસથાલ પીતા હોય, એ ગર્વ ગણગીનાર. બારસની રાતે ઝીણા બાવાની મઢી રાત વિતાવ્યા પછી તેરસના દિવસે તમામ યાત્રીઓ, તમામ ભક્તજનો મારવેલા નામના પવિત્ર સ્થળે પહોંચે છે. હા હા, આ મારવેલા એકવાર દર્શન કરો તો મેળો પાર થઈ જાય. જ્યાં લીલી વંડરાયું છે, હટાટોપ જાડ્યું છે, જ્યાં પહાડો ટાળું દે છે, એ ધરતી ખોરકની ધરતી અને મારવેલાની માલિકો ખડક પથરાઓ જ્યાં પાર નથી, એ મારવેલા. કારણ જ્યાં ચડાવ ઉતાર છે, માણસોને ઉતરવું હોય તો રેલા ઘોડે ઉતરવું પડે, રેલો ઉતરતો હોય એમ ઉતરવું પડે, એકબીજાને ટેકો દે ને ત્યાં નીચે ઉતરવું પડે. એકવાર મારવેલા જાઓ તો ખબર પડે, પણ જેના ભાગમાં હોય ને એ જઈ શકે હો. યાત્રિકો એમ કહેવા છે કે ખુશ ખુશાલથી રહે છે બીજી ઘોડી. યાત્રિકો જ્યારે ચડતા હોય ત્યારે એક અદ્ભુત દ્રશ્ય ખડું થાય, અને ઈ એમ કહેવાય છે કે ધીમે 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 મારવેલાના સાનિધ્યમાં ફુગે, અને ઈ મારવેલાના સાનિધ્યમાં વેલા બાવાનો કઈક ઇતિહાસ છુપાયેલો છે કે નાનપણમાં વેલા બાવા લાકડા કાપી પોતાનું ગુજરાન ચલાવતા. ને હા, મારે તમને ઈ વાત કરવી છે કે આ જગ્યાનું નામ મારવેલો કઈ રીતે પડ્યું એની મારે તમને વાત કરવી છે. એમ કહેવાય છે કે નાનપણમાં વેલા બાવા લાકડા કાપી પોતાનું ગુજરાન ચલાવતા, ને એક દિવસ ઈ જ વેલો બાવો એક લાકડામાંથી એમ કહેવાય છે કે વેલો વિકતા હતા. ઈ કયો વેલો? તો કે માર વેલો. ઈ જ જગ્યા એટલે માર વેલો. અને એમ કહેવાય છે કે ન્યાથી મોટી જટા, એક હાથમાં ચીપિયો, એક હાથમાં કંડલ, અલખ નિરંજન, આદેશ આદેશ, ગિરનારી મહારાજ ની જય, ગુરુદત્ત ભગવાન ની જય, માં અંબાની જય, ભવનાથ મહાદેવની જય, આમ જય જયના નાદ કરતા 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 ક્યાં કરતા ત્યાંથી ધીમે ધીમે એક સંત નીકળ્યા. અને ઈ સંતની નજર એમ કહેવાય છે કે ઈ લાકડામાંથી વેલો વીકતા પેલા બાવા ઉપર પડી, અને આમ જ ઈ સંતની નજર ઈ વેલા બાવા ઉપર પડી, એનું ભવિષ્ય પાકી લીધું. અને ઈ સંતના મોઢામાંથી એમ કહેવાય છે કે શબ્દો છૂટી ગયા કે હે વેલા, હવે તારે આવા કેટલાક વેલા વિકવાસ, હવે બધી આ મોહમાયા મૂકી દે ને કોક સંતના સાનિધ્યમાં વયો જા. તારા ભાગ્યમાં વેલા વિકવાનું નથી, તારા ભાગ્યમાં તો મહાન સંત બનવાનું છે. હવે આ બધી મોહમાયા મૂકી દે ને કોક સંતના સાનિધ્યમાં વયો જા, તારો બેડો પાર થઈ જાય. આ શબ્દો કહેનારો કોઈ સામાન્ય સંત નહોતો, કારણ કે આવા શબ્દો કોઈ સામાન્ય સંત કહી જ ન શકે.
આ સબદો કિનારો તો નવનાથ માયલો એક નાથ હતો, 84 સિદ્ધ માયલો એક સિદ્ધ બાવલી હતો, ને એમ કહેવાય છે ગિરનારી ઓલી હતો. માયતમાં આદેશ 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 કરતા એમ કહેવાય છે કે અદ્રશ્ય થઈ ગયા. અને આ માયતમાના કીધેલા શબ્દો ઈ વેલા બાવાએ જ લઈ લીધા એમ કહેવાય છે. વેલા બાવાએ વિચારી લીધું કે આ સંતે મને અહીંયા શબ્દો કીધા હતા, ને એમ કહેવાય છે કે ન્યાજ એમ કહેવાય છે કે ચીપીઓ ખોલી દીધો કે ગિરનારી મહારાજ ની જય, વૃદ્ધ ભગવાન ની જય, માં અંબા ની જય, ભવનાથ મહાદેવ ની જય. આમ જયજી ના નાદ કરતા કરતા એમ કહેવાય છે કે ન્યાજ ચીપીઓ ખોલી દીધો અને મનમાં મનમાં નિશ્ચય કરી લીધો કે હવે મારે અહીંથી એક ડગલું પણ આગળ વધવું નથી. ને તું સામાન્ય કઠિયારામાંથી ને નવનાથ માયલો નાથ બનાવી દેતો હોય, 84 સિદ્ધ માયલો કે સિદ્ધ બાવલીઓ બનાવી દેતો હોય, ગિરનારી ઓલિયો બનાવી દેતો હોય, તો એ સંતની હું તાકાત છે એની મારે તમને વાત કરવી છે. અને એ સંતના કહેવાથી આજ પણ એ વેલા બાવાના સાનિધ્યમાં એમ કહેવાય છે કે અઘોર નગારા વાગે છે. અને તારે રામૈયો બાવો લખે છે કે અઘોર નગારા તારા વાગે જંગલના જોગી, અઘોર નગારા તારા વાગે જંગલના જોગી, અઘોર નગારા તારા વાગે. દાંતણ ચીરીને બાવે વેલાવડ વાયવો, ચારે દિશામાં વડલો બિરાજે, મારા વેલા બાવા એ ગોરુ નગારા તારા વાગે, જંગલના જોગી એ ગોરુ નગારા તારા વાગે. 52 વીરને 64 જોગણી, હે તું કે હા 52 વીર અને 64 જોગણી હુકમે તમારે જોને હાલે, મારા વેલા બાવા એ ગોરુ નગારા તારા વાગે. અને ભવનાથમાં વેલા ધૂણીઓ તમારી, ધૂણીએ ધૂણીએ શંખ જોને વાગે, મારા વેલા બાવા એ ગોરુ નગારા તારા વાગે. અને વેલનાથ ચરણે બોલ્યા રામૈયો બાવો કે ગિરનારી ઓલિયા હવે જાગો, મારા વેલા બાવા એ ગોરુ નગારા તારા વાગે. એ વેલા બાવાની શું તાકાત છે? જો સામાન્ય માણસને પણ જો આવા સંત મળી જાય તો શું થાય એ વિશે કવિ લખે છે કે મિલે કોઈ એસો સંત ફકીર તો પહોંચા દે ભવદરિયા કે તીર, સંત દેખીને મન કરીએ ઝપટન માવીએ શીશ, એક ગુના તો ક્યાં કરે તેરા લાખ ગુના બક્ષીશ. આ માળવેલા ની મલકો જ્યાં મહાકાળી ના બેસણા છે, જ્યાં પ્રાચીન સૂર્ય કુંડ છે, એકવાર નાવ તો બેડો પાર થાય ત્યાં માળવેલા ની મલકો હો ભગત જનો રાત્રિ વિશ્રામ કરે છે. કારણ કે બીજો વિશ્રામ માળવેલા ની મલકો છે. અદભુત કુદરતી સૌંદર્ય, નય રમ્ય તીર્થસ્થળ, જેનો બેડો પાર થઈ જાય, જેને દર્શન કર્યો હોય એનો હો હરો ભરો ગિરનાર એની પરિક્રમા. હો ભક્તો રાતના ત્યાં ભજન કરે છે, ગરવા દુહાઓની રમઝટ બોલાવે છે, અને હો ભાવિક ભક્તો યા ધૂન બોલાવે છે, જય ગિરનારી જય ગિરનારીનો નાદ જપે છે. જ્યાં જટા જોગીઓ ચારે બાજુ ધૂણા જખાવીને બેઠા હોય, એક બાજુ રામસાગરનો રણકાર થતો હોય, બીજી બાજુ મંજીરાનો રણકાર વાગતો હોય, અને ગરવા ગિરનારની ગોદની માલકોળ માળવેલાની માલકોળ હો રાત્રે ભક્તો ભજન ગાતા હોય, અલાખ જગાવતા હોય. કારણ કે એને આજે રાજા ગોપીચંદ યાદ આવે, રાજા ભરતની યાદ આવે. આહા, આ ગિરનારમાં એક ગંગા સતી પાનભાઈ પણ આવેલા પ્રકરણમાં, અમારા હમરિયાના ગંગા સતી પાનભાઈ પણ એક દી પરિક્રમા કરતા હતા. આ પરિક્રમા તો ખીમડિયા કોટવાળે કરેલી, દાળ દે હાથમાં મંદિરાઓ રણકાર લઈને ભજન ગાતા હતા. આહા, દાસી જીવન એક દી આ મેળાની મલકો પરિક્રમા કરવા આવતા હશે, એક દી વીર મેઘમાયો પણ આ પરિક્રમા કરવા આવતા હશે, રૂડો અવસર કેવો લાગતો હોય છે. યા કાળિયો ઠાકર ભગવાન કૃષ્ણ એ પણ આ પરિક્રમા કરવા આવતા હશે. એટલે જ માળવેલાની માલકોળ જ્યાં મહાકાળી બિરાજે છે, જ્યાં ડાડો ભેરો ખમકારા કરે છે, એ ગરવો ગણગીનાર એ પરિક્રમા. અને માળવેલામાં હો માણસ શાંતિથી રાતે પડી જાય છે. અરે એવું નહીં કે પાથરણા પાચરા હોય, કોઈ એમને ધૂળમાં હોઈ જાય, ધૂળમાં ધામા નાખ્યા હોય, એને કીડી બટકું જો ન ભરતી હોય, એ દાદા ભોળ્યા ભવનાથની કેટલી કૃપા હશે. કારણ કે આ પરિક્રમા છે, લીલી પરિક્રમા છે, પરિક્રમાઓ તો ઘણી જગ્યાએ થાય. તમે હાલો આમ નિયમ છે, પરિક્રમા શરૂઆત ક્યાંથી થાય જીવનની? ભગવાનના પગ આપ્યા એટલે પરિક્રમા ચાલુ છે. પણ સાચી પરિક્રમા ગિરનારની પરિક્રમા છે મિત્રો. હા સાચી વાત છે હો ભાઈ, પરિક્રમામાં આવેલા તમામ ભાવિક ભક્તજનોથી તો આ જાણે હૈરો ભૈરો ગિરનાર તો ખીલી ઉઠે છે હો. અને આમ માર્વેલે રાત્રિ રોકાણ કર્યા બાદ તમામ યાત્રિકો
14 ને દિવસે ગિરનાર પર્વતની પૂર્વમાં થઈ દક્ષિણ દિશા બાજુ માં બોરદેવીના આંગણે પધારે છે. માં બોરદેવીનું મંદિર કેવું અદ્ભુત ને રણિયામણું દ્રશ્ય છે. ઘેઘૂર જંગલની જાડિયું અને આજ આકાશે આકાશે કરતી વાત લીલી લીલી ભાતીગળ ભૂમમાં એ માડી બેઠા બોરદેવી માં એ માડી બેઠા બોરદેવી માં. ને મધ્યરાત્રિના પરિક્રમાનો પ્રારંભ બોરદેવીના સાનિધ્ય થાય છે અને ઈ મારવેલો અને બોરદેવી માતાજીના સાનિધ્યની વચમાં શ્રવણની કાવડ નામનું એક સ્થળ મોજુદ છે. એ પછી નળ દમયંતીના બેસણા આવે છે અને પછી મા બોરદેવીની જગ્યા આવે છે અને એ ત્રીજી ગોળી ઉતરવાની ગોળી આવે છે. મા યાત્રિકો ધીમે 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 એ ત્રીજી ગોળી ઉતરતા હોય જ્યારે બોરદેવી માતાજીના સાનિધ્યમાં આવે અને એ બોરદેવી માતાજીના સાનિધ્યમાં રાત્રિ રોકાણ કરે છે, ભજન કીર્તન કરે છે, સત્સંગ કરે છે અને પરિક્રમાનું છેલ્લું સ્થળ એ બોરદેવી માતાજીની જગ્યા છે. અને ત્રણ દિવસ થાય યાત્રિકોને જે થાક લાગ્યો હોય એ થાકને ઉતારવા માટે યાત્રિકો બોરદેવી માના સાનિધ્યમાં આવે છે, એના શરણમાં આવે છે. ત્યાં એનો થાક દૂર થાય છે. અને થાક તો દૂર થાય જ છે પણ એના પાપો પણ નાશ પામે છે, એના દુઃખો પણ દૂર થાય છે. અને ન્યા યાત્રિકો માતાજીની સ્તુતિ કરે છે, એની વંદના કરે છે અને માતાના આશીર્વાદ મેળવે છે. શું કહે છે કે હે જગજનની હે જગદંબા, માત ભવાની માં તું મને શરણે લેજે, હે જગજનની હે જગદંબા, એવી માની સ્તુતિ કરે છે. અને કવિ કહે છે કે માં તો કરુણાની મૂર્તિ છે, કરુણાનો સાગર છે. મારે તમને એ બોરદેવી માતાજીની વાત કરવી છે, મારે તમને એના સ્થાપક વિશે વાત કરવી છે, એના પોર્ચા વિશે વાત કરવી છે અને માના પ્રાગટ્ય વિશે વાત કરવી છે. સંતો એવું કહે છે કે આ બોરદેવી માતાજી બોરણી એક ઝાડમાંથી પ્રગટ થયા હતા. સંતો ભક્તોની વારે આવ્યા હતા, ને સહાય કરી હતી, ના દુઃખો દૂર કર્યા હતા, ને પાપ દૂર કર્યા હતા. ને ઈ બોરદેવી માતાજીની સાનિધ્યમાં શું શું આવેલું છે એની મારે તમને વાત કરવી છે. ઈ બોરદેવી માતાજીની જગ્યામાં એક ગૌશાળા આવેલી છે, નાગા બાવાનો અખાડો આવેલો છે. ત્યાં નાગા બાવા ભજન કીર્તન કરે છે, સત્સંગ કરે છે. અને ત્યાં ગૌશાળા આવેલી છે. ઈ અઘોર જંગલમાં રખડતી ભટકતી ગાયોને ત્યાંના એક પણ હિંસક પ્રાણી બોલાવતા નથી, કારણ કે મૂંગા પશુ પણ વર્તે છે કે આ માતાજીની ગાયું છે, માં બોરદેવીની ગાયું છે, એને ન બોલાવાય, એ માતાજીનો પરચો છે. અને આપણે આશ્ચર્ય પામવા જેવી વાત તો એ છે કે ત્યાં જ પણ દૂધને દહીં બનાવવા માટે માં મેરવણ નથી નાખવું પડતું, મેરવણની જરૂર નથી પડતી, એ બોરદેવી માતાજીનો પરચો છે. અને જો એના સ્થાપક વિશે આપણે ટૂંકમાં વાત કરીએ, પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી મૈયારામદાસજી બાપુએ આ જગ્યાનો વિકાસ કરેલો, એની સ્થાપના કરેલી અને પાણીની તંગીના કારણે મૈયારામદાસજી બાપુએ તાત્કાલિક એક ટાંકો બંધાવેલો ને પરિક્રમા બોરદેવી માતાજીના સાનિધ્યની નજીક પૂગતા મૈયારામદાસજી બાપુએ ટાંકાનો નળ ખોલતા કવાચ ટાંકો ફાટ્યો. મૈયારામદાસજી બાપુ સ્વર્ગ સીધા આવ્યા. એ મૈયારામદાસજી બાપુના ઘણા અરમાન હતા પણ એ અરમાનમાં બોરદેવીને મંજૂર નહોતા. એ મૈયારામદાસજી બાપુએ એક સંસ્થા સ્થાપેલી, અમારા જૂનાગઢમાં ગીરના દરવાજે એક સંસ્થા સ્થાપેલી. એમ કહેવાય છે કે આ એને વિચાર 1944 એટલે કે નવાબના વખતમાં આવેલો,
ત્યાં વિદ્યાર્થીઓને આજ પણ રહેવા બેસવા જમવાની પૂરેપૂરી સગવડતા છે, અને ત્યાં આજ પણ જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે. ઈ બોરદેવી માતાજીના પરચા છે. હા, તમે બોરદેવી જાઓ, જવું જરૂરી છે, કારણ કે પરિક્રમા છે. પણ તમે બોરદેવીએ જાઓ, એ પેલા ઘોડીઓ આવે. ઘોડી એટલે પશુ ઘોડી નહીં, પહાડી ઘોડી. એકવાર ઘોડી ચડી જાઓ, પણ હવે રેબ જેમ થઈ જાઓ. એ પરસેવો પણ ઈશ્વરના નામનો પરસેવો છે. એ પરસેવો સુગંધિત પરસેવો, ઈશ્વર સ્મરણનો ભોળિયા નાથનો પરસેવો છે. એ પરસેવો શરીરમાં ઉતરે ને તો બેડો પર થઈ જાય. ઘણા ઘોડી વાળી પાછા પગલા પડે, પણ પાછી એવી ઘોડીઓ નાથ હિંમત દે કે 80 ના ડોહા ધોડવા માંડે. કારણ કે ઘોડી એકવાર ચડી જાવ ને, પણ એ ઘોડી એક નહીં, બે નહીં, ત્રણ ત્રણ જ્યાં ઘોડીઓ આવે. અને ઘોડીએ જતા પહેલાં તમને ચા પાણીની વ્યવસ્થા પણ એવી સુંદર ત્યાં કરવામાં આવે છે. બાપા સીતારામ ગ્રુપ, આવો મારા વાલીડા, પાણી પીતા જાઓ, ચા પીતા જાઓ. બાપા સીતારામ, બાપા સીતારામ, સીતારામ નામ જપતા જાઓ. અને હો ભાવિકોને પાણી મીઠા ધરાય ધરાય પીવડાવે છે. માળવીલાજી થોડાક આગળ જાઓ એટલે ત્યાં પાણીની પરબુ છે. ચા પાણી અઢળક જ્યાં પીવડાવે છે. અને માળવેલો ઉતરી જાઓ એટલે બાપા સીતારામ, આ હા હા, જ્યાં હરિહરની હાકલું પડે છે. કેવો ગિરનારનો પરિક્રમાનો મેળો, કે હરિહર તો કરાવે, લાખો માણસો હરિહર કરાવે, પણ બાપા સીતારામ. અને એ બાપા સીતારામ ત્યાં હોવ ભાવિક ભક્તોને એ મંડળ, એ બાપા સીતારામ મંડળ હોવને જમાડે. જમાડે એટલું નહીં, જમીન કોઈ ઊભા થાય એને 1 રૂપિયો હાથમાં દે. જેટલી વ્યક્તિ જમે એમાં પછી લેવાનું નહીં, ત્યાં 1-1 રૂપિયો દક્ષિણા આપે. હા હા હા, હોરટની ધરતીના સંતો કેવી તાકાત છે. છે તલાજાથી આવે અને તલાજાથી આવીને હોરટની ધરતીમાં અંધારનો મહેમા બહુ જ ગજવે. એ બાપા સીતારામ ગ્રુપ. અરે આજ ગ્રુપથી થોડોક આગળ જઈએ તો કંઈક સાધુ સંતો નદીમાં નાતા હોય, વેણની મલકો સ્નાન કરતા હોય, અને બાજુમાં શ્રવણની કાવડ આવે, શ્રવણ યાદ આવે. આજના તમામ દીકરાનો કહેવાનો મન થાય તમે બધું ભૂલજો. સંત પુનિતના શબ્દો ભૂલતા નહીં, કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ તમે વિસરશો નહીં. કારણ કે લાખો કમાતા હો ભલે, જેથી મા બાપ ન ઠેરા, એ લાખ નહીં પણ રાખ છે, માનવું ભૂલશો નહીં. શ્રવણની યાદ કરો, જ્યાં શ્રવણની કાવડ આવે, કાવડ જ્યાં ટીંગાતી હોય, એ ઝાડ ઝાડ ફરતું પણ પ્રતિક્ષણા કરવાની હોય, આ શ્રવણની કાવડ છે. અને શ્રવણની કાવડથી આગળ જાઓ ભૂપતનાથ બાપુની એ નાની એવી રાવટી આવે, જ્યાં ચોખા લાડવાના ભોજન દેવા છે. અને ત્યાંથી આગળ જાઓ એટલે એવડો મોટો મેળો ભરાણો હોય. એ મેળો ક્યાં? બોરદેવીનો મેળો, જ્યાં ચરખીઓ હોય, જ્યાં ભોજન હોય, જ્યાં ડાયરાઓની રમઝટ બોલતી હોય, ચારે બાજુ રામા મંડળ ચાલતા હોય, ચારે બાજુ ધૂન ચાલતી હોય, જય ગિરનારી જય ગિરનારીના જાપ જપાતા હોય, એ બોરદેવીઓ. જ્યાં મા ખોડિયાર મંડળ, ખોડિયાર મંડળ હરિહરની હાકલું કરતું હોય. અરે બોરદેવી માતાની જગ્યા બહુ પ્રાચીન છે. હા, સાચી વાત છે, બહુ પવિત્ર જગ્યા છે. અરે મા બોરદેવી અહીં બોરડીના ઝાડે બિરાજતા ને, એટલે જ આ જગ્યાનું નામ બોરદેવી તરીકે ઓળખાય છે. આપણા ઘણા પ્રાચીન પુરાણોમાં પણ આ જગ્યાનો બહુ મોટો ઉલ્લેખ છે. હો તમામ ભાવિક જેનો અહીં વિશ્રામ કરે, રાત્રિના વિશ્રામ દરમિયાન તમામ ભાવિકજનો સુરેલા શબ્દને સથવારે, નિર્મળ વહેતા ઝરણાઓને કિનારે, રાત્રિ દરમિયાન પ્રભુ ભક્તિમય બનીને પદો, દુહાઓ અને ભગવા ભજનિયાથી વાતાવરણને મંત્રમુગ્ધ કરી દે છે. હો ભાઈ, હાલ આ જગ્યાએ માં બોરદેવીનું બહુ મોટું મંદિર શોભે છે, તેમજ પરકમા વાસીઓને અહીં પ્રસાદ, ચા પાણી જેવા ભાવતા ભોજન મળે છે. આમ કુદરતી વાતાવરણથી શોભતા આ બોરદેવી સ્થળે રાત્રિ વિતાવ્યા બાદ તમામ ભાવિકો ભવનાથ તરફ પાછા વળે છે. તો હલો
ભાનો માનવ્યું તમે હેતથી એ મારા ઘરવા ગઢ ગિરના દત્તને દાતારના બહેરણા એની આવી પ્રક્રમા આજ તો હાલો માનવ્યું હેતથી મારા ઘરવા ગઢ ગિરનાર આવી ઋણી પ્રક્રમામાં આવેલા તમામ યાત્રિકો તમામ ભાવિકો હેતને પ્રેમથી ભાવતું ભોજન મળી રહે છે અને ભજન પણ મોજથી સાંભળે છે તે માટે તમામ શ્રદ્ધાળુ માનવીઓ પોતપોતાના મંડળો દ્વારા પ્રક્રમામાં પધારેલા ભક્તો માટે હરિહરની આકલું કરે છે, અંધારનો મહિમા ગવાય છે, હૌ સેવાયું કરે છે. ખરેખર ગિરનારની લીલી પરિક્રમા તો અણમોલ છે, એનો લાવો તો લેવા જેવો છે. લઈ લ્યો લાવો, લઈ લ્યો, આવો લાવો નહીં મળે. હરિહરની હાકલું પડે અને રૂડા ગિરનારી ગિરનારી સાધ ભગવા ભગવા ભજનિયા મુન હાંભરે એ તો રૂડી પ્રકમામાં માટે હે મોંઘા મૂલના માનવી, ભવે ભવનું ભાતું બાંધી પરકમમાં કરી લ્યો બાપલા, જેથી લખ 84 ના ફેરા મટી જાય. તો હાલો માનવ્યું, હાલો હાલો પરકમમાં કરી લ્યો. અણમોલ અવસર્યા ગણે વળી પાવન પાવન પ્રકમાયા એવો લામો ગામુલા તમે માનવી એ રૂડી જાતરા કરજો યાદ. અને આમ અણમોલ અવસર આંગણે વળી પાવન પ્રક્રમમાં આજ ઓલા મોંઘા મૂળના તમે માનવી હવે રૂડી યાત્રા કરવા આવો. આજ 14 રાત્રિ બોરદેવીના આંગણે વિતાવ્યા બાદ તમામ ભક્તજનો ભવનાથ તરફ પ્રયાણ કરે છે અને પાછા આગળ વધે છે. આમ 11 પૂનમ સુધીની ગિરનારની પ્રદક્ષિણા આદિ સમયથી થતી આવે છે. આમ ભવનાથ દાદાના આંગણેથી પ્રક્રમાની શરૂઆત થઈ અને ઠેઠ પૂનમના દિવસે તમામ યાત્રિકો ગિરનારના બધા તીર્થધામના દર્શન કરી અને પાછા ફરી ભવનાથ પહોંચે છે અને આ પાવન પ્રક્રમાની પૂર્ણાહુતિ કરે છે. આ ઈ જ ભવનાથ છે જેના આંગણે મહાવદ 9-13 સુધી એમ 5 ભવનાથનો શિવરાત્રીનો મેળો ભરાય છે. મહાદેવ હર, જે પ્રાચીન સમયથી ઇતિહાસની સાક્ષી પુરાવે છે. હો સંતવાણી શિવરાત્મા આજ ગરવે ગરવે ગઢ ગિરનાર એવા ભોળા ભોળા ભવનાથને આંગણે એ મળે માનવીની વણજાર. આ શિવરાત્રીનો મેળો એ તો ભક્તિ ભાવનો મેળો, અરે ભગવા ભજનિયાનો મેળો, સાધુ સંતોનો મેળો, અરે મંદિરના રણકારનો મેળો, અરે તંબુરાનો તારનો મેળો છે. મહાવદ નોમના દિવસે ભવના દાદાના મંદિરે ધજા ફરકાવી જૂનાળાના આંગણે ગરવા ગઢ ગિરનારના ખોળે શિવરાત્રીના મેળાનો પ્રારંભ થાય છે. ગામે ગામથી ગામડે ગામડેથી દેશ ને પરદેશથી લાખોની સંખ્યામાં માનવ મેળામાં ઉમટે છે. ચારે બાજુ મેળાનું સુગંધિત વાતાવરણ, ધૂળની ડુંગળીઓ, અબીલ ગુલાલના છાંટણા, ચારે બાજુ સાધુ સંતોનો ભક્તિ ભાવનો મેળો. આહાહા, જ્યાં લાખો સાધુ સંતો પધારે છે. હર હર ભોલે, જય ગિરનારી, જય ગિરનાર, મહાદેવ હર, જાપ જપે છે, વાતાવરણ ભક્તિમય બની જાય છે. એવું માનવામાં આવે છે કે આ ભવે હર ભવનાથના મેળામાં સર્વ સિદ્ધો જ્યાં હોય ત્યાંથી એક વાર ગિરનારને આંગણે ભવનાથને મેળે જરૂર પધારે છે. મહાવદ 9-13 એમ 5 ભવનાથને આંગણે સંતવાણીની રાત્રિ ગણાય છે. ભાતિગળ ભગવા ભજનિયાથી
તેમજ રામ સાગર અને મંજીરાના રણકારથી સમગ્ર વાતાવરણ ભક્તિ ભાવમાં મંત્ર મુક્ત બની જાય છે. અરે રાવટીએ રાવટીએ હરિહરની આકલું પડે છે, તમારા બાવડા પકડી પકડી તમને ભોજન કર્યા વગર જવા ન દે, જ્યાં હરિહરની આકલું પડે પ્રસાદ લીધા વગર જો ન જવાય. મારા બાપલા, આ તો ભાવ નાશનો મેળો છે, જ્યાં મંજીરાનો રણકાર વાગતો હોય, રૂડા ભજન ગવાતા હોય, જ્યાં દુલા બાપા સાવર કુંડલાના દુલા ભગત ની રાવટી આવે, જ્યાં શ્રીરંગનાથ બાપુનો ઉતારો આવે, જ્યાં લાલ ગેબીનો ઉતારો આવે, અરે જ્યાં ભારતી બાપુ, અરે અનેક સંતો જ્યાં આવે છે, અનેક સંતો રાવટીઓ લઈને આવે છે. પૂજ્ય રાજેન્દ્ર બાપુ ઠેર તોરણિયા છે ત્યાં પધારે, અને હજારો માણસોને હરિહરની હાકલું કરતા હોય, એ આ ભવનાત્મ મેળો છે. અહીંયા કોઈ નથી દુખિયા, અહીંયા હોઉં સુખિયા, અહીંયા કોઈ ગરીબ નહીં, અહીંયા કોઈ અમીર નહીં, સર્વ એક સાથે આનંદ મેળવે, હૃદયનો આનંદ, ભવનાથનો મેળો, પોતાનો ભવ સુધારવાનો મેળો, એટલે ભવે હરનો મેળો, ભોળ્યાનાથ શિવરાત્રિનો મેળો છે. શિવરાત્રિની પરમ રાત્રિએ ભવે હરના આંગણે પધારેલા સાધુ સંતો દિગમરો પોતપોતાના સ્વરૂપમાં ઢોલ નગારા ત્રાસા જેવા વાજિંત્રો વગાડતા વગાડતા પોતાના મુખ મુદ્રાથી શોભતા હર હર ભોલે હે ગિરના નાથજી ભોળા હાથે આરતીમાં સ્તુતિ કરે છે. મુંડન કિરોંઢ માલ વિકસિત હૃદય વિશાલ સ્ફટિક જાલ રુદ્ર માલ વરદ જાલ નાચે બમ 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 નમ રૂપાજ નાદ વૈદ સ્વર સુસાજ શંકર મહારાજ જાજ તાંડવ નાચે શંકર મહારાજ જાજ તાંડવ નાચે બોડો ભવનાથ જાજ તાંડવ નાચે શંકર મહારાજ જાજ તાંડવ નાચે. આ તમામ સાધુ સંતો વાજતે ગાજતે ભગવાન ભવનાથની પૂજા કરી તમામ સાધુ સમુદાય પોત પોતાની સિદ્ધિઓ પોત પોતાની યોગ શક્તિઓથી હાલતા હાલતા ભવનાથ મંદિર અને તળેટીમાં પ્રદક્ષિણા કરે છે, જેને આપણે સાધુ સંતોની રવેડી કહીએ છીએ. આ રવેડીની માલિપા દુનિયાભરના અનેક સાધુ સંતો તેમજ ગિરનારમાં વસતા સાધુ સંતો પોત પોતાના આસન શોભાવતા નજરે પડે છે. આ તમામ સાધુ સમુદાય શિવરાત્રિની પરમ રાત્રિએ 12 વાગે એટલે કે અડધી રાત્રે મધ્યરાત્રિએ તમામ સાધુઓ મુગલી કુંડ નામના કુંડમાં એક હારે સ્નાન કરે છે. આ સાધુના સ્નાન પછી અન્ય પંથના ગ્રસ્તો મુગલી કુંડમાં સ્નાન કરે છે. અને ભાઈ, પ્રાચીન સમયથી એક એવી માન્યતા છે કે મુગલી કુંડમાં સ્નાન કરતા સાધુઓમાં ગુરુ દત્તાત્રેય અને પરમ બ્રહ્મ ભગવાન શિવ સાધુના સ્વરૂપે આ સંતોની વચ્ચે સ્નાન કરે છે, પણ નિરાકાર સ્વરૂપે, જેના દર્શન તો સાચી શ્રદ્ધા લઈને આવેલા હોય ને એને જ થાય. હો ભાઈ, મહાદેવ હર, મહાદેવ હર, જય ગિરનારી, જય ગિરનારી. આ ભોળાનાથ શિવનો મેળો, આ ભોળા ભવનાથનો શિવરાત્રીનો મેળો સાધુના સ્નાન પછી પૂર્ણ થઈ જાય છે. આમ ગરવા ગિરનારની છત્રછાયામાં નિરાળો આ ભવેહરનો મેળો શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવે છે. ભાઈ, આદિ સમયથી આવ્યા ગરવા ગઢ ગિરનારની આ પરકમમાં તેમજ ભવનાથનો શિવરાત્રીનો મેળો, એનું માયતમ તો મોંઘા મૂલનું છે. હો ભાઈ, તમે આખી દુનિયામાં આટો મારો, આખા વિશ્વમાં ઘૂમરો લ્યો, પણ આવો મેળો તમને ક્યાંય જોવા નહીં મળે. કારણ આ મેળામાં, આ પરિક્રમામાં કોઈને ખવડાવીને પછી જ ખવાય છે. હો, જ્યાં સુધી હરિહરની હાકલ ન પડે ત્યાં સુધી સાધુ સંતો અન્ન લઈ શકતા નથી. જ્યાં ભક્તિ શક્તિ અને સંગીતનો ત્રિવેણી સંગમ છે, એટલે તો વિદેશના માણસો પણ આ પરિક્રમા અને મેળો જોઈ વખાણ કરતા થાકતા નથી. આખા ભારત ખંડમાંથી આવે છે, એકલું સૌરાષ્ટ્ર નહીં, એકલું ગુજરાત નહીં, આખા દેશમાંથી, કોઈ ઉત્તર ગુજરાતથી આવે, કોઈ મધ્ય પ્રદેશથી આવે, કોઈ મહારાષ્ટ્રથી આવે, અરે કોઈ અમેરિકાથી, લંડનથી આવે છે. શું કામ? આ લાવો લેવા માટે આ ભવનાથના મેળાનો પ્રસંગ
आज बहुत लावो छे જ્યાં રામસગર રણકાર વાગે છે અને સાધુ સંતો મેળામાં ભજન ગાતા ગાતા એવા સંસ્કારના જ્ઞાનના વેણ વહેવે છે. કોઈ એમ કહેતા હોય કે મારી મેના બોલે દઢીને કાંગરે, તો કોઈ એમ કહેતા હોય સંત મુદાસને યાદ કરતા હોય કે મનવો જાણ્યો અમે હારા કામ કરી ચાલુ ઉલટાનો પડ્યો સંતાપ મન મન સમજ્યા વિના. આ હા હા, સંત મુરદાસ યાદ આવે, રોહિદાસજી યાદ આવે, ત્રિકમ સાહેબ યાદ આવે, ભાણ સાહેબ યાદ આવે, અરે તમામ સંતો યાદ આવે. એ આ ભવે હરનો મેળો જ્યાં જગદંબા જોગણી સોનબાઈમાં માં નાગબાઈમાં 33 કરોડ દેવતા 33 કોટી દેવાનો જ્યાં વાસ છે એ આ ભવનાથનો મેળો. મહાદેવ હર.
बम 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 जय गिरनारी। हर हर बोले महादेव हर। हालो मारा भाइयों। हालो मारी बोनड़ियों। हाँ लहावो ले लियो अणमोल अवसर नो। हालो मारी मावड़ियों। हालो मारा बापा। हो भेगा मली मौनात्मो लावो लियो। जय गिरनारी जय गिरनारी जय गिरनारी।